વિદેશોમાં અપનાવવાથી વર્ટિકલ ફાર્મિંગની પદ્ધતિથી ખેડા જિલ્લાના કપડવંજમાં ગુણવત્તાસભર સકટેટી અને તરબૂચનો મબલક પાક ઉતર્યો છે આ ખેતી કપડવંજના પ્રગતિશીલ ખેડૂત નીતિનભાઈએ કરી છે જાપાન અને તાઇવાનમાં છેલ્લા દસથી બાર વર્ષથી આધુનિક ટેકનોલોજીથી થતી ફળની ખેતી હવે છેલ્લા એકાદ બે વર્ષથી ભારતમાં પણ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર ખેડા જિલ્લાના કપડવંજના એક યુવા ખેડૂતે આ પ્રયોગ હાથ ધર્યો છે પ્રગતિશીલ ખેડૂત નિતિનભાઈએ એક એવી ટેટીની જાત રોપી છે જેમાં એક છોડ પર એક જ ટેટી વિકસાવવામાં આવી છે આ ટેટીનું ઉત્પાદન મેળવવા માટે ખાસ નેટ અથવા તો ગ્રીનહાઉસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે લગભગ એક ટેટીનું વજન દોઢથી બે કિલો જેટલું હોય છે બે હજાર અગિયારથી કપડવંચ મુખી ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છું અને તરબૂચ અને ટેટી આ બે મુખ્ય પાકોની અંદર મેં ખૂબ સંશોધન કર્યું છે ખૂબ મહેનત કરી છે અને એ અમારા મુખી ફાર્મનું સ્પેશિયલાઇઝેશન છે ચાલુ વર્ષે આપણે જ્યાં ઊભા છીએ તે વર્ટિકલ મસ્કમેલન ઇન પ્રોટેક્ટેડ ફાર્મિંગનો કોન્સેપ્ટ ગુજરાતમાં સૌ પ્રથમ વખત મુખી ફાર્મમાં ટ્રાયલ થઈ રહ્યો છે સામાન્ય રીતે પોલી હાઉસ નેટ હાઉસમાં સેલ્ફ પોલિનેટેડ જે ક્રોપ હોય એનું વાવેતર થતું હોય છે પણ આ જે ટેટીનો જે પાક છે એને હાથેથી પોલિનેટ કરી અને કંટ્રોલ ફ્રૂટનું પ્લાનિંગ કરવાનું હોય છે તેમાં આપણે પાછળ જોઈ શકો છો કે વર્ટિકલની અંદર પ્લાન્ટને આપણે ઉપર ચડાવતા હોઈએ છીએ અને હેંગિંગ મસ્કમેલન એમાં પર પ્લાન્ટ પર ફ્લૂટ આ કોન્સેપ્ટથી ખેતી થઈ રહી છે એટલે આ કોન્સેપ્ટ તાઇવાન જાપાન ઇઝરાયલ બધી જગ્યાએ છેલ્લા દસ બાર વર્ષથી રન થઈ રહ્યો છે અને છેલ્લા બે વર્ષથી ઇન્ડિયાની અંદર પણ આ પ્રોજેક્ટ હમણાં ખૂબ સારી રીતે રન થઈ રહ્યો છે ગુજરાતમાં આ સૌ પ્રથમ મોડલ છે અને આવનારું ભવિષ્ય હવે એક વર્ટિકલ અને પ્રોટેક્ટેડ ફાર્મિંગનું છે કારણ કે બદલાતા વેધર અને ગ્લોબલ વોર્મિંગના કારણે અવનવા રોગો વધતા જાય છે ટેમ્પરેચર પણ દિવસે દિવસે વધતું જાય છે તો એવા સમયે આપણે પ્રોટેક્ટેડ ફાર્મિંગ કરીએ અને એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને કઈ રીતે સારું કલ્ટિવેશન કરી શકીએ એનું એક અહીંયા મોડેલ અમે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે ચાલુ વર્ષે અહીંયા નોન્યુ સીડ્સની આલિયા માધુરી ટુ અને મધુમતી આ ત્રણ વેરાયટીનું વાવેતર કરેલું છે અને આપ જોઈ રહ્યા છો કે લગભગ અઠવાડિયા પછી તેટી તૈયાર થાય એવું લાગી રહ્યું છે એટલે લગભગ પ્લોટ તૈયારીની આરે છે તો બસ અમારો આ પ્રયત્ન છે અને બીજા ખેડૂતો પણ આ જોવે અને આમાં કંઈક શીખે અને આ કોન્સેપ્ટમાં આગળ વધે એવી મારી બધા ખેડૂત મિત્રોને અપીલ છે કાપડવંજના મુખી ફાર્મના નીતિનભાઈ પટેલ છેલ્લા અનેક વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરે છે જો કે આ વર્ષે તેમણે તાઈવાન અને જાપાનમાં થતી વર્ટિકલ ફાર્મિંગથી થતી ખેતીનો પ્રયોગ હાથ ધર્યો છે સત્યાવીસ ગુંઠામાં તાઇવાનથી લાખોનું મોંઘુદાટ બિયારણ લાવીને પોતાની મહેનત થકી તેમણે સક્કર ટેટીનો મબલક પાક ઉતાર્યો છે આ ટેટીના ભાવની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આ ટેટીનો ભાવ ચારસો રૂપિયા કિલોનો છે જે ખેડૂત નિતિનભાઈ એકસો વીસ રૂપિયામાં ગુજરાતમાં વહેંચે છે અને દરેક પ્લાન્ટ ઉપર એક જ ફ્રૂટ રાખવાથી એની ક્વોલિટી પણ એક યુનિક અને યુનિફોર્મ બંને મેન્ટેન થાય છે યુનિક મતલબ કે એક પોતાની રીતે એક સર્વગુણ સંપન્ન એક ટેટી થતી હોય છે અને દરેક પ્લાન્ટ ઉપર એક ટેટી હોવાથી યુનિફોર્મ ટેટી મતલબ એક જ સાઇઝની ટેટીનું આપણને હાર્વેસ્ટિંગ મળતું હોય છે અને લગભગ દસથી બાર ટનનું ઉત્પાદનનું આપણે ગણતરી કરીએ અને મહારાષ્ટ્રની અંદર આ ટેટીનું ત્રણસોથી ચારસો રૂપિયા પર કેજી રિટેલ વેચાણ થઈ રહ્યું છે પણ અમે સામાન્ય પહેલું વર્ષ છે અને ગુજરાતમાં પહેલો ટ્રાયલ છે તો શરૂઆત કદાચ અમે એકસો વીસ રૂપિયે કિલોથી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ભાઈ ગુજરાતમાં આવનારા ચાર પાંચ વર્ષમાં ખૂબ ગ્રોથ કરશે પણ શરૂઆતમાં એકસો વીસ રૂપિયે કિલોનું વેચાણ કરીએ

યુવા ખેડૂતના આ પ્રયોગથી પ્રેરાઈને અનેક લોકો ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે જિલ્લાનો મહત્તમ વર્ગ ઓર્ગેનિક ખેતી તરફ વળે તેવો ઉમદા આશય આ યુવા ખેડૂતનો છે ચિરાગ પટેલ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર